મારી આજુબાજુના દ્રશ્યો તમને દેખાતા હશે કે જેમાં ખેલૈયાઓ લાસ્ટ મોમેન્ટ સુધી એક પણ કચાશ છોડવા માંગતા નથી, અને એટલા માટે જ ફાઇનલ રિહર્સલ પોતે જે સ્ટેપ શીખ્યા છે તેનું ફાઇનલ રિહર્સલ તે આજે અહીં કરી રહ્યા છે. અને હા, હું તમને લઈને એક એવા ગ્રુપને મળવા જઈ રહ્યો છું કે જે છે સૈયર ગરબા ગ્રુપ. અને આ સૈયર ગરબા ગ્રુપ ના માલિક એટલે કે દીપુ તિવારી આજે આપણને મળવાના છે, અને તેમની પાસેથી આપણે કેટલાક પ્રોફેશનલ ગરબા સ્ટેપ શીખી લઈએ. તો ચાલો દીપુભાઈને મળીએ. દીપુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અને સૈયર ગરબા ગ્રુપ તેઓ ચલાવી રહ્યા છે, અને આ જે ગરબા ક્લાસ છે તેઓ છેલ્લા કેટલાય ઘણા વખતથી ચલાવી રહ્યા છે. ત્યારે આપણે વાત કરીએ તેમની સાથે. કેમ છો દીપુભાઈ? દીપુભાઈ હું પણ મજામાં છું. ને આપણે ગરબાના સ્ટેપ્સ ની જો વાત કરતા હોઈએ, હવે ઘણા ઘણા દિવસો બાકી રહ્યા છે, તેવા સંજોગોમાં સૈયર ગરબા ગ્રુપ છે કે જે છેલ્લા ઘણા વખતથી તમે ચલાવી રહ્યા છો, 25મું વર્ષ. વેલ ફ્રેન્ડ્સ, 25મું વર્ષ ચાલી રહ્યું છે, અને આવા ગ્રુપ પાસેથી આપણને પ્રોફેશનલી ગરબાના સ્ટેપ શીખવા મળી જાય તો મજા પડી જાય ને. તો દીપુભાઈ, આજે નિર્માણ ન્યૂઝના વ્યુઅર્સ સાથે તમારે કેટલાક સ્ટેપ શેર કરવા પડશે, તમારે કેટલાક સ્ટેપ શીખવાડવા પડશે. તો આપણે કેટલા સ્ટેપ શીખવાડીશું અને કેવી રીતે શીખવાડવાના છીએ? એક્ચ્યુઅલી જેટલા સ્ટેપ આપણે શીખવાડીશું બધા બેઝિક સાથે શીખવાડીશું, કરીને કે જે આપણે શીખીએ ને જોડે કેવું છે કે બધાને એવી ખબર પડે જી, તો એ શીખવાડવાનો કોઈ મતલબ જ નથી, કોઈને ખબર ના પડે. એટલે એક એક સ્ટેપ કરીને બધા સ્ટુડન્ટને જોડે રાખીશું, અને તમે એવી જોડે આવે એટલે મને એવું લાગશે કે ભાઈ ના, હવે કંઈક મેં કોઈને શીખવાડી. ઓકે ફાઇન, રમતા જ છો. ગુડ. તો હવે આપણે દીપુભાઈને પૂછીએ કે એમના કેટલાક સ્ટુડન્ટ્સ તો લઈ આવશે આપણી પાસે, અને એ સ્ટુડન્ટ સાથે હું તો ગરબા શીખવાની જ છું, કારણ કે મને થોડાક ગરબામાં હું થોડી કાચી પડું છું. અને વેલ, જ્યારે નવરાત્રીનો આ રંગ તમને શીખવાડતી હોઉં, તમને બતાવતી હોય, તો આ રંગથી હું પણ રંગાઈ જઉં એવું પણ સ્વાભાવિક જ છે ને. તો ચાલો આપણે દીપુભાઈના સંગે કેટલાક ગરબાના સ્ટેપ શીખી લઈએ. ચાલુ કરીશું આપણે ઊંધી સુરતી કરીને સ્ટેપ છે. ઓકે, હવે આ વખતે જ નવી સ્ટાઇલ બનાવી છે, કેમ કે આપણે મેં સુરતી સ્ટાઇલ બનાવી હતી, પછી બધા રમવા માંડ્યા હતા, પછી નવી સુરતી બનાવી. ઊંધી સુરતી ચાલુ કરીશું, અને એમાં કેવું છે કે સૌથી પહેલા તમને બતાડી દઉં, સુરત ના ગરબા, અમદાવાદ ના ગરબા, રાજકોટ ના ગરબા, બરોડા ના ગરબા, બધામાં બહુ ફરક છે. સુરત ના સ્ટેપ મોસ્ટ ઓફ દોઢિયાથી રમે છે અને ઊંધા રમે છે, તો આ વખતે અમે નવી સુરતી, ઊંધી સુરતી બનાવી છે, ઊંધા જ રમીશું. પણ કેવું છે કે દોઢિયા મિક્સ અમે જમ્પ કર્યું છે, જે જમ્પ આપણે અમદાવાદમાં જમણા પગેથી બધા દોઢિયા રમે છે અને જમ્પ થાય છે ડાબા પગેથી. તો આ સ્ટાઇલ એવી બનાવી છે કે જમ્પ કરીશું ડાબા પગેથી અને દોઢિયું લઈશું જમણા પગેથી. તો આ રીતે આપણે ઊંધી સુરતી બનાવી છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે એકદમ કેમ લે. તો પહેલાં ડાબા પગેથી શરૂ કરીશું, તો આમાં ડીપિંગ આવશે. તો 1 2 3, 1 2 3, બે સ્ટેપ થયા. લેફ્ટ સાઈડમાં એક સ્ટેપ, રાઈટ સાઈડમાં એક સ્ટેપ. તો હાથ લેફ્ટની જોડે લેફ્ટ લઈશું, રાઈટ સાઈડ જઈશું તો રાઈટ હેન્ડ લઈશું. તો આ જુઓ, આ 1 આ 2, આ બે થયા. તો એ રીતે આપણે 1 અને 2 કર્યા પછી ત્રીજા સ્ટેપ જોઈન કરીશું. તો આ લેફ્ટ 1 2, એક સ્ટેપ લેફ્ટ આગળ લઈને 3 અને 4માં બેક થઈ જઈશું. ચોથા સ્ટેપમાં બેક, ફરી એકવાર જોઈ લો, લેફ્ટ પહેલાં જોઈ લો, આ લેફ્ટ લેગ અને રાઈટ. તો લેફ્ટની જોડે લેફ્ટ અને ફેસ બી આમ જ કરીશું, રાઈટની જોડે રાઈટની જોડે ફેસ બી કરીશું, પછી લેફ્ટ ક્લેપ અને રાઈટ બેક કરીને ફૂલ ટર્ન. અને સેમ ટુ સેમ આવો અહીંયા બી સેમ સ્ટેપ બેક સાઈડમાં બી કરીશું, જે આપણે આગળ કર્યું એ સ્ટેપ પાછળ કરીશું. ઓકે, એટલે તમે જે સ્ટેપ આગળ કરો છો એને જ રિવર્સ સ્ટાઇલમાં તમારે એ સ્ટેપ પાછળ કરવાના છે, એટલે બેક સાઈડ તમે કરી શકો. હા હા, ઓકે. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4. 1 2, હવે 1 2 સ્ટોપ. આ થયું બેકનો સ્ટેપ.
હવે આગળથી હવે તમારે દોડ્યું ચાલુ થશે રાઉન્ડ મારીને, તો જોઈ લો કઈ રીતે જગ્યા ઉપર જ કરીશું ટોટલ, પછી આ પરફેક્ટ થઈ જશે તો આપણે એ સર્કલમાં લઈશું. તો 1 2 3 સ્ટાર્ટ, 1 2 3 4 5 6 7 8 અહીંયા રાઉન્ડ આવશે, 1 2. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે આ જમ્પનો સ્ટેપ હતો, અને હવે આમાં અમે સુરતનો દોઢિયો સ્ટેપ કર્યું છે, કે દોઢિયું પણ આપણે જમણા પગેથી ચાલુ કર્યું છે. તો તમને હવે આમણે જમણા પગેથી જોઈન કરીને બતાડીએ કે કઈ રીતે કરીશું. તો 1 2 3 સ્ટાર્ટ, 1 2 3 4 5 6 7 8 રાઉન્ડ. હવે ઊંધું બે સ્ટેપ, 1 આ દોઢિયું, હવે જગ્યા ઉપર જ 1 2 કરીને, પછી આ ફરી રાઉન્ડ, એ જ પાછળ ઊંધા અહીંયા 1 2 ફરી રાઉન્ડ, આ જ સેમ. તો જે આપણે અહીંયા આગળ જઈને દોડ્યું કર્યું બે સ્ટેપ પછી, પછી હાથ પકડીને આ ડીપિંગ જ છે 1 2, એના પછી રાઉન્ડ મારીને સેમ આ બાજુ એ જ કરીશું જે અહીંયા રિવર્સમાં કર્યું સેમ, એટલે રિવર્સ એટલે આમનું નામ જ ઊંધું દેડ્યું પાડ્યું છે. એટલે 1 2 3 સ્ટાર્ટ, 1 2 3 4 5 6 7 8 રાઉન્ડ. હવે દોડ્યું બે આ બાજુ 1, હવે ડીપિંગ બે હાથ ઉપર 1 રાઉન્ડ, હવે આ સેમ ઊંધા આ બાજુ 1, હવે કમર ઉપર હાથ મૂકીને 1 2. ફરી એક વખત જો થોડું ઘણું કન્ફ્યુઝન હોય તો દીપુભાઈ તમારા આ કન્ફ્યુઝનને દૂર કરી દેશે. ફરી એક વખત દીપુભાઈને કહીએ, આપણે જે સુરતી ઊંધિયું એટલે કે સુરતી ઊંધી સુરતી આપણે શીખવાડી છે, ઊંધિયું એ પણ સુરતનું મિક્સ છે અને સુરતનું ફેમસ છે, અને ઊંધી સુરતી કે જે દીપુભાઈ બનાવી છે, ફરીથી આપણે એક વખત આપણે સ્ટેપ્સ લઈ લઈએ. અને હા, દીપુભાઈ સાચી વાત કરી કે ઊંધિયા જેવું જ છે. તો દીપુભાઈ આપણે ફરી એક વખત રિહર્સલ કરી દઈએ, 1 2 3 સ્ટાર્ટ, 1 2 ક્લેપ બેક ક્લેપ રાઉન્ડ કર લો, 2 1 રિવર્સ, 1 જગ્યા ઉપર, 1 જગ્યા ઉપર, એક રાઉન્ડ મારીશું કમર ઉપર 1 2. હવે 1 2 આ ઊંધા જ રમવાનું છે, 3 4. ઓકે હા ઓકે. તો ફ્રેન્ડ્સ ખબર પડી કે હજુ પણ નથી પડી, એક વખત ફરીથી 1 2 3 સ્ટાર્ટ, 1 રાઈટ લેગ લેફ્ટ લેગ રાઈટ લેગ લેફ્ટ રાઈટ બેક 2 ક્લેપ રાઉન્ડ રિવર્સ દોડ્યું 1 જગ્યા ઉપર ડીપિંગ કરીને 1 રાઉન્ડ મારીશું 1 આ બાજુ 1 રાઉન્ડ મારીશું કમર 1 4 સ્ટેપ બેકમાં 1 હાથ ઉપર 2 3 4 1 2 3 ધેન રાઉન્ડ ફિનિશ્ડ. તો ફ્રેન્ડ્સ દીપુભાઈએ આપણને એક સ્ટેપ શીખવાડ્યા જે છે ઊંધી સુરતી. હવે દીપુભાઈએ આ જે સ્ટેપ શીખવાડ્યા છે આપણે લાઉડ મ્યુઝિક સાથે સર્કલમાં પણ શીખી લઈએ. Oh,
બધા આ હવાઈ દાંડી આપણે કરીએ છીએ. આ અભી ડાબા પગેથી જમ્પ સાથે બધા કરીશું, જોઈ લેજો. આ વન સિમ્પલ, ટુ, પછી આ ચાર ચોકડી મારીશું. વન, આ ટુ, આ થ્રી, ફોર. હવે ફાઇવમાં સ્ટેપ ઉછાળીશું. આ કેચ, એક સ્ટેપ આગળ જઈને પાછળ, એક સ્ટેપ આગળ જઈને પાછા બેક. હવે બે જગ્યા ઉપર રાઉન્ડ મારો. ઓકે, ખબર પડી બધાને? આ ચાર ચોપડીના સ્ટેપ્સ નો રહસ્ય છે શું? વેલ, આ ચાર ચોપડીના સ્ટેપ અને દીપુભાઈના હાથમાં દાંડિયા છે, એટલે ડેફિનેટલી સમજી શકાય એવું વાત છે કે આ દાંડિયા રિલેટેડ આપણને સ્ટેપ શીખવા મળશે. દીપુભાઈ, કયા સ્ટેપ છે આ? હા, એક્ચ્યુઅલી અમે દાંડિયા કહીએ છીએ ગરબા, પણ એક્ચ્યુઅલી એમ બધા હવાઈ દાંડિયા જ કહે છે, કેમ કે આ દાંડિયાનો મેન છે કે અમે ચાર ચોકડી માર્યા પછી અને 20-25 ફૂટ હવામાં ઉલાડીને રમીએ છીએ. એટલે બધાએ, અમે તો ખાલી દાંડિયા નામ પાડ્યું હતું, પણ બધી ઓડિયન્સ જોતા જોતા હવાઈ દાંડિયા કરી દીધું, એટલે અમે બી એને એક્સેપ્ટ કરી લીધું અને હવાઈ દાંડિયા જ કહીએ. તો આ હવાઈ દાંડિયા તમે જ્યારે ક્લાસમાં શીખવાડતા હતા અને ખેલૈયાઓ તમારે પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે કઈ એવો ઇન્સિડન્ટ બન્યો ખરે કે કોઈને વાગી ગયું હોય કે? હા, ક્લાસમાં કેવું થાય છે કે અમે જ્યારે શીખવાડીએ તો ક્લાસમાં તો છત હોય, લિમિટ આવી જાય, લિમિટ છે, અને પછી પંખો છે. ઓકે, તો બહુ વખતે એકચ્યુઅલી ખાલી સ્ટુડન્ટથી નહીં, અમારાથી બી ભૂલ થાય. જ્યારે અમે મ્યુઝિક વાગીને જોશમાં આવીએ છીએ ને, તો જેમ કે આ વન, ટુ, આ ચોકડી પાર્યા પછી દાંડિયા ઉછાળતી વખતે યાદ નથી રહેતું કે ક્લાસમાં પંખો બી છે. તો બહુ વખત એવું થયું છે કે પંખા ઉપર દાંડિયા વાગી ગયું છે અને ઉગડીને જે રમતા હોય સ્ટુડન્ટ કે અમને કે કોકને કોકને 100% બે ચાર જણાને વાગે છે, અને તમને ખબર છે પછી વાગે એટલે કેવું વાગે. વેલ ફ્રેન્ડ્સ, ગરબા શીખવાની મજા જેટલી છે ને એટલી મજા ગરબાનો માર ખાવાની પણ છે. એટલે કે જે પ્રકારે દીપુભાઈ આપણને કીધું કે આ જ્યારે ક્લાસમાં આ સ્ટેપ શીખવાડતા હતા તે વખતે એવું એમને પોતાને પણ વાગેલું છે ને પોતાના ખેલૈયાઓને પણ વાગેલું છે, એટલે ભાઈ હું તો સાવધાની બળતું છું અને દીપુભાઈને આખો આ સ્ટેજ આપી દઉં છું, લોન આપી દઉં છું, જેથી કરીને એ ફ્રીડમ સાથે રમી શકે અને એટલા જ ફિનિશિંગ સાથે તમને સ્ટેપ શીખવાડી શકે. દીપુભાઈ, આ આખો લોન ભરેલો ગ્રાઉન્ડ તમારું છે, ખેલૈયા તમારા છે, પરંતુ હા, વ્યુઅર્સ મારા છે, કેમેરા પણ મારા છે, એટલે એક એક સ્ટેપ તમે બારીકાઈથી શીખવાડજો અને સ્ટેપ એવા કે જેથી કરીને દર્શકો આવતીકાલે જો ગરબાની શરૂઆત થઈ જાય તો આવતીકાલે પણ રમી શકે. હવે હું તમને આખો આ સ્ટેજ આપી દઉં છું. થેન્ક યુ, થેન્ક યુ. જો આ દાંડી આપણે કરીશું, તો પહેલા લેફ્ટ લેગ લઈશું બે સ્ટેપ જગ્યા ઉપર જ. તો જોઈ લો, પહેલા બે સ્ટેપમાં આ એક જગ્યા ઉપર, આ બીજો, બે જગ્યા ઉપર કર્યું. એના પછી ચાર ચોકડી આપણે કરીશું. તો પહેલા જોઈ લો, આ એક જગ્યા ઉપર, આ બે, હવે ચોકડીમાં આ રાઈટનો, વન, લેફ્ટ, ટુ, આ થ્રી, આ ફોર. ફરીથી જોઈ લો, પહેલાં લેફ્ટ લેગથી શરૂ કરીશું. તો લેફ્ટ લેગમાં દાંડિયા, આ વન, આ ટુ. પણ જ્યારે લેગ ક્રોસ કરીશું તો લેફ્ટને ક્રોસ કરીને રાઈટને બહાર કાઢો, રાઈટને ક્રોસ કરીને લેફ્ટને બહાર કાઢો, લેફ્ટને ક્રોસ કરી ફરી રાઈટ. આ રીતે ચાર સ્ટેપ લેવાનું છે. પછી આ આગળ સ્ટેપ લઈશું ત્યારે આપણે દાંડિયા હવામાં ઉલાડવાનું છે. હવે ચાલુ કરીશું. વન, ટુ, થ્રી, સ્ટાર્ટ. વન, ટુ, ક્રોસ. વન, ટુ, થ્રી, ફોર. હવે હવામાં, વન, ટુ. હવે એક સ્ટેપ આગળ જઈને પાછળ, વન, ટુ, એક સ્ટેપ પાછળ જઈને આગળ, વન. હવે જગ્યા ઉપર રાઉન્ડ મારીશું. વન, ટુ, સેમ, વન, ટુ, વન, ટુ, થ્રી, ફોર. એક સ્ટેપ આગળ જઈને હવામાં, વન, ટુ, બેક, ટુ, થ્રી, ફોર. પછી બે રાઉન્ડ. તમે આ જોઈ શકશો, આ બધા છોકરાઓ રમતા હતા. આ રીતે અમારા છે બધે ક્લાસની સ્ટુડન્ટ છે, છોકરીઓ, એ પણ સેમ આ રીતે અમને જોઈન કરશે. હવે તમે જોઈ શકો છો કઈ રીતે રમશે. આવી જાઓ, આવી જાઓ, એક આવી જાઓ. તો આ એવું નથી કે આ સ્ટેપ ખાલી છોકરાઓ માટે છે, આ ખેલૈયાઓ માટે છે. ના છોકરા કે ના છોકરી, આ સ્ટેપમાં ગરબા આપણે રમતા હોઈએ ત્યારે છોકરા છોકરીનો કોઈ ભેદભાવ નથી, મોજનો ભેદભાવ છે કે ખાલી મોજ જ રમવાનું, મોજથી રમવાનું છે. તો હવે ગેપ બનાવો કે દાંડિયા કોઈને વાગે નહીં. તો હવે જોશો કે આ છોકરીઓ બી હવે આપણને જોઈન્ટ કરી લીધું છે. તો હવે છોકરીઓ બી રમશે, એટલે તમે લોકો એવું ના વિચારતા કે ખાલી આ છોકરાઓનો સ્ટેપ છે, છોકરીઓ પણ એ રીતે એન્જોય કરી શકશે અને સારી રીતે રમશે. એક ગ્રુપ અહીંયા આવી જાઓ, એક જણા અહીંયા આવી જાઓ. Thank you.
દીપુભાઈ કયા સ્ટેપ છે આ? કાઠિયાવાડી સ્ટેપ છે. કાઠિયાવાડી સ્ટેપ કે જે ફૂલ ઓન એનર્જી વાળા સ્ટેપ છે અને એનર્જી વગર ચાલશે જ નહીં. તો આ સ્ટેપ ની ખાસિયત શું છે? આ સ્ટેપ ની ખાસિયત એ છે કે થોડીક વારનો સ્ટેપ છે, પણ આ સ્ટેપમાં અમે જાન નાખી દઈએ છીએ અને જોવાવાળાની જાન લઈ લઈએ છીએ. જેમ અમારું જાન જાય છે એમ જોવાવાળાની બી જાન જાય છે. ભાઈ રમનારની જાન જશે અને જોનારની પણ જાન જશે. વેલ અત્યારે તો દીપુભાઈ થોડાક અગ્રેસિવ મૂળમાં છે, કારણ કે તમને ખેલાઈ આવો છે એ અટકી પડ્યા છે, તેઓએ સર્કલ તોડી નાખ્યું છે. વેલ ફ્રેન્ડ્સ, તમે પણ જ્યારે ગરબાના સ્ટેપ કરતા હો ગ્રાઉન્ડમાં, સોસાયટીનું ગ્રાઉન્ડ હોય કે પાર્ટી પ્લોટની આ લોન હોય, તમે આ ભૂલ કદી ના કરતા, તમે તમારું ગ્રુપ કદી ના તોડતા, સર્કલ કદી ના તોડતા, કારણ કે જો તમારી પાસે આવા માસ્ટર હશે તો તમારી પર ખીજાઈ જશે. દીપુભાઈ તમે અત્યારે ખીજાઈ ગયા છો, ગુસ્સો આવે છે, કેમ સર્કલ તૂટ્યું? એટલા માટે તૂટ્યું. રીઝન એ છે ને કે જે અમે ગરબા રમતા હોઈએ ને તો અમને ઓડિયન્સ બોલવા માટે ઉભી હોય છે. અમે રમવા જઈએ છીએ તો ખાલી અમારા માટે નહીં નથી જતા કે ઓડિયન્સ પૈસા લઈને અમને જોવા આવે છે કે સારા ખેલી આવી તો જોઈએ, અને બિચારા ઉભા રહી જાય છે અને આ લોકો ઉભા રહે એટલે ઓડિયન્સ બોર થઈ જાય, અને ઓડિયન્સ બોર થાય એટલે એ લોકોને લાગે કે પૈસા અહીંયા બેકાર છે, એટલે મને નથી ગમતું. ઓકે ભાઈ, દીપુભાઈને નથી ગમતું કે તેમનું સર્કલ તૂટી જાય અને તેમના ખેલૈયાઓની એનર્જી લૂઝ થાય, અને એનર્જીને ટકાવી રાખવા માટેનો એક ઉત્તમ બેસ્ટ આઈડિયા એટલે કે કાઠિયાવાડી, જેથી કરીને જો થોડું ઘણું પણ તમારું મોરલ ડાઉન થયું હોય કે એનર્જી થઈ ગઈ હોય તો એનર્જીને એનર્જેટિક બનાવવા માટે દીપુભાઈ હવે તમને શીખવાડવાના છે કાઠિયાવાડી સ્ટેપ્સ. જે પ્રકારે દીપુભાઈએ કીધું આપણને, એ પ્રકારે કે આ કાઠિયાવાડી સ્ટેપ્સ જાન લગાવી દેશે, એટલે કે જોનારને પણ મજા આવશે, રમનાર ખેલૈયાને પણ મજા આવશે. તો દીપુભાઈ આપણે દર્શકોને કાઠિયાવાડી સ્ટેપ શીખવાડી દઈએ. કે આ જે કાઠિયાવાડી જે બેઝિક છે ને, તો કાઠિયાવાડીનો બેઝિકમાં એવું છે કે વન મીન્સ વન લેગ ઉપર જમ્પ, ટુ ટુ મીન્સ બંને લેગ ઉપર જમ્પ, ફિર વન એટલે રાઈટ સાઈડ, હવે વન લેગ ઉપર જમ્પ, આ ટુ એટલે ધીરે ધીરે આ કરીશું એટલે આ બેઝિક થશે. કે જો લેફ્ટ વન, ટુ એટલે બંને પગ, વન એટલે એક પગ ઉપર, ટુ એટલે બંને પગ, ફરીથી વન એટલે એક, ટુ એટલે બંને પગ, વન ટુ, આ બેઝિક છે. અને બેઝિકમાં આ રીતે ચાલુ કરીશું આ સ્ટેપ્સ, તો જોઈશું કે આ વન ટુ થ્રીમાં ટર્ન એન્ડ ફોરમાં સ્ટ્રેટ આવીશું, એ રીતે આની જોડે હાથ બી આવશે. તો રાઈટ લેગ બંને હાથ ઉપર, ડાઉન અપ ડાઉન, તો ચાલુ કરીશું વન ટુ થ્રી સ્ટાર્ટ, વન ટુ થ્રી ફોર, વન ટુ રાઈટ સાઈડ, વન ટુ લેફ્ટ સાઈડ, વન ટુ હવે બે પગ, વન ટુ હવે બેક જઈશું, વન ટુ થ્રી બે સ્ટેપ આગળ આવીશું, વન ટુ હવે આ બે રાઉન્ડ, વન ટુ થ્રી. રાઉન્ડ લેતી વખતે રાઈટ લેગને પછાડીને રાઈટ સાઈડ ઉપર જમ્પ આવશે, આ વન આ ટુ થ્રી ફોર, એક પગ ઉપર જ, રાઈટ લેગ ઉપર જ આ જમ્પ રહેશે અને લેગને ડીપિંગ કરતા રહેવાનું છે. તો આ રીતે કાઠિયાવાડી સ્ટેપ. તો ફરી તમને બતાવી દઉં, બે સ્ટેપ સીધા, ત્રીજા સ્ટેપમાં રાઉન્ડ લઈશું, પછી રાઈટ સાઈડમાં બે સ્ટેપ, બે સ્ટેપ બેકમાં, બે પછાડીને એ રીતે ચાલુ કરીશું. તો વન ટુ થ્રી સ્ટાર્ટ, વન ટુ થ્રી ફોર, હવે રાઈટ સાઈડ, વન ટુ હવે બેક, વન ફરી બેક, વન ટુ બે સ્ટેપ લેફ્ટ રાઈટ સાઈડ, ટુ વન ટુ હવે બે રાઉન્ડ, વન ટુ થ્રી. હવે તમને ખબર પડી ગઈ હશે, હવે કહેતા હો તો ફરી એક ટાઈમ તમને લોકોને ફરી બતાડી દઉં, ફરીથી જોજો એક સ્ટેપ, ફરીથી તમને આ સ્ટેપ બતાડીશું. હવે લાસ્ટ ટાઈમ તમે જોઈ લો ધ્યાનથી, વન ટુ થ્રી, હવે આ સ્પીડમાં લઈશું ઓરિજિનલ સ્ટાઇલથી, વન ત્રણથી બે ત્રણ વખત રમીશું, હા, વન ટુ થ્રી. ચાલો ચાલ રાખ, ફરીથી વન ટુ રાઉન્ડ રાઈટ ટુ, ઓકે, આથી અમારા કાઠિયાવાડી સ્ટેપ.
લાગી રહ્યા છે અને આ ઘણા ઘણા દિવસોમાં ખેલાઈ આવો મન મૂકીને જે પણ સ્ટેપ્સ ક્લાસિસમાં શીખ્યા છે, જે પણ સ્ટેપ્સ તેઓએ શેર કર્યા છે, આ સ્ટેપ્સને ફરી એક વખત રિહર્સલ કરવા માંગી રહ્યા છે. નેતા માટે જે કદાચ આજે આ બધા ખેલાઈ આવો પરફેક્ટ ડ્રેસિંગ સાથે રિહર્સલ કરી રહ્યા છે, પોતાના સ્ટેપ્સને આ લોનમાં થરકાવી રહ્યા છે કે જેથી કરીને જ્યારે નવરાત્રી હવે નજીક આવી રહી છે તેવા સંજોગોમાં તેઓનાથી એક પણ સ્ટેપની ચૂક ન રહી જાય અને આ ચૂક તેઓને ક્યાંક નારાજ ન કરી બેસે. વેલ ફ્રેન્ડ્સમાં આદ્યશક્તિનો આ પર્વ છે, આદ્યશક્તિના આ પર્વની સાથે આપણે મસ્તી પણ કરવાની છે અને સ્વાભાવિક છે કે મા શક્તિનો તહેવાર છે એટલે શક્તિનો સંચાર તો ખેલૈયામાં રહેવાનો જ છે. આ શક્તિનો સંચાર બરકરાર રહેશે અને તમને ગરબાના નિત નવા સ્ટેપ હું જાગૃતિ શીખવાડી રહીશ. નિર્માણ ન્યૂઝ દસે તો તમે પણ હવે આ ગરબાના સ્ટેપ્સને એન્જોય કરો. આપણે ફરીથી મળીશું કંઈક અનોખા જ ગરબા સ્ટેપ સાથે. ટિલ ધેન બાય બાય એન્ડ ટેક કેર.